વિશે જણાવી રહ્યા છે. રાજકોટ થી સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાઈ ગયા છે. મોહિત, રાજકોટમાં અત્યારે કેવી તૈયારીઓ જોવા મળી રહી છે મતગણતરી કેન્દ્રો પર? કારણ કે તમામની નજર આ મતગણતરી કેન્દ્રો પર હશે કે ઈવીએમના પટારામાંથી શું ખુલે છે અને કયા ઉમેદવારને જીત મળે છે. શિવાની, અત્યારે હું રાજકોટના કણકોટ ખાતે આવેલી સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે છું અને આપને હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે આજે આપ હોલ જોઈ રહ્યા છો. આ હોલની અંદર જ અત્યારે જે આવતીકાલે મતગણતરી શરૂ થવાની છે, સવારના 8 વાગ્યે આ મતગણતરી શરૂ થવાની છે અને સૌથી પહેલા બેલેટ પેપર થી જેટલા લોકોએ મતદાન કર્યું છે તે બેલેટ પેપરની ગણતરી શરૂ થશે. 2.5 કલાક સુધી આ પ્રક્રિયા ચાલશે અને ત્યારબાદ ઈવીએમ જે સ્ટ્રોંગરૂમ છે તે સ્ટ્રોંગરૂમ ખોલવામાં આવશે અને ઈવીએમથી મતગણતરીની શરૂઆત કરવામાં આવશે. આખું જે મતગણતરી કેન્દ્ર છે ત્યાં કુલ 14 જેટલા ટેબલ ગોઠવવામાં આવે છે. 14 જેટલા ટેબલમાં જે રાઉન્ડ ધ ક્લોક જે મતગણતરી થશે, લગભગ એક ટેબલ દીઠ 3 વ્યક્તિઓ, 3 વહીવટી વિભાગના અધિકારીઓ અને બંને પક્ષના જે હોદ્દેદાર, બંને પક્ષના જે નોમિનેટ કરેલ વ્યક્તિ છે, કુલ 5 વ્યક્તિ એક ટેબલ પર બેસશે અને કુલ આખી પ્રક્રિયામાં વહીવટી વિભાગના 294 જેટલા જે કર્મચારીઓ છે તે સ્ટેન્ડ ટુ રહેશે અને આખી મતગણતરીની પ્રક્રિયા છે તે પૂર્ણ કરશે. શિવાની, રાજકોટમાં જે પ્રકારે મતદાન થયું છે, 11,80,000થી વધુ જે મતદારો છે તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું છે અને આ તમામ મતોની આવતીકાલે ગણતરી થવાની છે. સૌથી વધારે મતદાન છે તે રાજકોટ પશ્ચિમ બેઠક કે જે ભાજપનો પણ ગઢ માનવામાં આવે છે અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી જે વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે તે બેઠક પર સૌથી વધારે મતદાન થયું છે ત્યારે તેની મતગણતરી કરવામાં વધારે સમય જાય તેવું હાલ લાગી રહ્યું છે. અંદાજિત અત્યારે જે શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે 11:30 થી 12 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને જનાધાર કોના તરફ છે તે સ્પષ્ટ થઈ જશે. સુરક્ષા વ્યવસ્થાની જો વાત કરવામાં આવે શિવાની, તો જે ગેટ છે તે ગેટ પર સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારબાદ બીજા લેયરમાં કે જે અંદરની તરફ જે પણ વ્યક્તિને જે મતગણતરી કેન્દ્ર સુધી પ્રવેશ લેવો હોય ત્યારે એસઆરપીના જવાનો તૈનાત કરવામાં આવે છે અને સ્ટ્રોંગરૂમ પાસે બીએસએફના જવાનોની એક ટુકડી છે તે રાખવામાં આવી છે. જે જે ઉમેદવારો છે તેના સમર્થકો મોટી સંખ્યામાં મતગણતરી કેન્દ્ર પર આવતા હોય છે ત્યારે રાજકોટના સ્થાનિક પોલીસની સાથે સાથે મોરબી જિલ્લા પોલીસની પણ મદદ લેવામાં આવી છે અને તેનો પણ ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બહારની તરફ 100 મીટરની બહારથી જ વાહનોને પ્રવેશ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે અને આખો જે વિસ્તાર છે તે બેરિકેડ કરવામાં આવ્યો છે જેથી કરીને સમર્થકો જો ઉજવણી કરે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી શકાય. એટલે ટૂંકમાં કહી શકાય કે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણીની આખી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે વહીવટીતંત્ર સજ્જ છે અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બિલકુલ મોહિત જોડા માટે.